ઇંગ્લિશ જગતમાં નોખું અનોખું નામ એટલે ડોક્ટર પંકજ નાગર, ગુજરાતના એકમાત્ર જ્યોતિષ કે જેમણે કાશી બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાંથી જ્યોતિષ શાસ્ત્રમાં પીએચડીની પદવી મેળવી છે. ડોક્ટર પંકજ નાગર જ્યોતિષ અને વિજ્ઞાનના ફેકલ્ટી હેડ પણ રહી ચૂક્યા છે અને તેમની પાસે તાલીમ લઈને ગુજરાતમાં ઘણા બધા જ્યોતિષો તૈયાર થયા છે. તો આવો જ્યોતિષ અને વિજ્ઞાનના મહાનુભવી એવા ડોક્ટર પંકજ નાગર પાસેથી મેળવીએ સચોટ માર્ગદર્શન. નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં અને આપ નિહાળી રહ્યા છો મારા જીટીપીએલ ગુજરાતની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. અને હંમેશાની જેમ મારી સાથે સ્ટુડિયોમાં જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર, આપનું સ્વાગત છે સર. નમસ્કાર અશોકભાઈ, નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો. વાત ચાલી રહી છે ગત શોથી મકરના ગુરુની. મકરનો ગુરુ 20 નવેમ્બર 2020ના રોજ મકર રાશિમાં જતાની સાથે જ માર્ગી ભ્રમણ કરતા પોતે પણ માર્ગી થઈને શનિ સાથે જોડાણ કરશે. હવે આ જોડાણની કેટલીક અદ્ભુત અલભ્ય વાતો આગળના શોમાં આપણે વિગતે ચર્ચા કરી ચૂક્યા છીએ. અલબત્ત કેટલીક બાબતો ક્યાંક ક્યાંક બાજુમાં રહી ગઈ છે, જેમ 56 ભોગ અશોકભાઈ પીરસતા હોય છે, પણ ક્યારેક ચટણી અને મરચાની પણ મુઆમું થતી હોય છે. એમ આપણે અશોકભાઈને કહીએ કે ભાઈ કચુંબર ચટણી મરચું ક્યાં શું રહી ગયું છે એની વાત કરી. બિલકુલ બિલકુલ પંકજભાઈ, તમે શોની શરૂઆતમાં જે સંકેત આપ્યો અને ગત એપિસોડમાં પણ આપણે જે 20 નવેમ્બરથી બ્રહ્માનો અતિ મહત્વનો ગુરુ ધન રાશિમાંથી મકર રાશિમાં ગોચર ભ્રમણ કરશે એની કેટલીક આપણે અલગ અલગ ક્ષેત્રોમાં જે મુખ્ય બાબતો અસર પ્રભાવ કરશે એની વાત કરી હતી. ત્યારે પંકજભાઈ, આજના એપિસોડમાં જે મુખ્ય આકર્ષણ છે દર્શક મિત્રોનું કે પોતાની સ્વયં જે રાશિ જાતકોના જે પ્રભાવની વાત છે એનો ખૂબ જ સારી રીતે ઇંતજાર છે. પરંતુ તમે જેમ વાત કરી કે કોઈ વાત જો રહી ગઈ હોય તો એમાં મુખ્ય બાબત જો રહી ગઈ હોય તો કોઈ સ્વાસ્થ્યને લઈને વાત કરવી છે, જે આજકાલનો જે કોરોનાનો જે કાળ છે, મહામારી છે, એના વિશે થોડી આ મકરના ગુરુનો જે પ્રભાવ રહેશે એ કેવો રહેશે એની વાત કરી. એક સરસ મજાની વાત કરું કે મેં એક દિવાળી અને ન્યૂ યરના ગ્રીટિંગ વિશેષ માટેનું એક કાર્ડ બનાવ્યું છે. બરોબર છે, એ કાર્ડની અંદર મેં એવું નથી લખ્યું કે વિશ યુ હેપી એન્ડ પ્રોસ્પરસ ન્યૂ યર. બરાબર, મેં એવું લખ્યું છે વિશ યુ હેપી એન્ડ હેલ્ધી યર. બરાબર છે, કારણ શું છે કે 2020ના સમયની અંદર હેલ્થ એ ઇટ્સ અ મેઇન ઇશ્યુ ફોર એની પીપલ, કોમન મેન હોય કે સીએમ હોય, ચીફ મિનિસ્ટર હોય કે પછી પીએમ હોય કે ગમે તે હોય. પરંતુ કોરોનાનો હાવ અને ડર એ કોઈને પણ છોડતો નથી. એટલે શું છે કે આ વર્ષમાંથી આવતા વર્ષમાં જતા પહેલાં ગુરુના ધનથી મકરમાં જતી વખતે, એટલે સંવત 2076-77માં જતી વખતે અને 2021ના ઈસુના વર્ષની અંદર પ્રવેશ કરતી વખતે જો કોરોના આપણી સાથે નહીં હોય તો આપણી હેલ્થ એ મોટા મોટી વેલ્થ હશે. બિલકુલ બિલકુલ બરાબર છે. તો આ વેલ્થ માટે આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે માય હેલ્થ ઇઝ માય વેલ્થ. આપણે તો કે હેલ્ધી વેલ્ધી રહો તમે, પણ હું કહું છું કે ભાઈ વેલ્ધી નથી રહેવું, હેલ્ધી રાખજો ને બાપા, તો એ બહુ છે. હવે હેલ્થની વાત કરીએ તો ગુરુ એ જીવ છે, શનિ એ કષ્ટ છે. ગુરુ વિશાળ છે, શનિ નાનો છે. ગુરુ એક રાશિમાં 11-13 માસ, શનિ 2.5-2.5 વર્ષ, આ એનું ભ્રમણ નક્કી છે બંને ગ્રહોનું. હવે હેલ્થના જે ગ્રહો છે ને અશોકભાઈ, એ સૂર્ય છે, ગુરુ છે. સૂર્ય એ તંદુરસ્તીનો કારક છે. શરીરમાં જે સપ્ત ધાતુ હોય છે એ સપ્ત ધાતુઓ ઉપરનો પ્રભાવ હોય છે. પરંતુ સપ્ત ધાતુઓ જ્યારે એની અંદર પ્રાણ ઉમેરાય, એટલે કે જીવ ઉમેરાય, ત્યારે સજીવ થાય છે. અને આ સપ્ત ધાતુઓને સજીવન કરનારા ગ્રહનું નામ જીવમ, જીવ એટલે કે ગુરુ છે.
આ ગુરુ ક્યાંક નબળો પડે છે એટલે અને શનિ પાસે શનિ સાથે છે બિલકુલ એટલે બની શકે કે કદાચ નવેમ્બરથી ગુરુનું ભ્રમણ શરૂ કરતા કરતા થોડાક મહિના ક્યાંક ક્યાંક નાના સરખા એલર્જીક ઇન્ફેક્શન્સ લોકોને સહન કરવાનો વારો આવે બટ બિલકુલ ફોર શ્યોર 100% શ્યોર વિથ લોટ ઓફ કોન્ફિડન્સ કે હવેના ઇન્ફેક્શનની અંદર એની તાકાતમાં ઘટાડો થશે ફેલાવો વધી શકે પણ તાકાતમાં ઘટાડો એટલે જીવલેણ નહીં હોય જેને મહામારી ના કહી શકાય બરોબર એટલે લાગે કે ભાઈ રોગ આવ્યો ફ્લૂ શરદીની જેમ કદાચ જતો રહ્યો સિમ્પટમ દેખાયા ન દેખાયા એ ટાઈપનું હોઈ શકે પણ ગુરુ જ્યારે નબળો પડે અને મીનવાઈલ આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે સૂર્ય પણ નબળો છે તુલા રાશિની અંદર છે અલબત્ત ગુરુ બદલાશે ત્યારે વૃશ્ચિક રાશિમાં હશે મંગળની પણ ગુરુનું બળ ઘટતા ક્યાંક હેલ્થને લઈને તબિયતને લઈને કેટલાક નાજુક પ્રશ્નો આવી શકે છે નાજુક બટ નોટ ભયાનક નોટ હોરિબલ એટલે એવી ચિંતા કરવાની જરૂર નથી બાકી એક વસ્તુ 100% કહું છું કે ગુરુનું ભ્રમણ જીવ મકર રાશિમાં 5 એપ્રિલ 2021ના રોજ પૂરું થશે ત્યારે લોકો સ્વસ્થતા તરફ આગળ વધતા હશે એ સંવત 2077 હશે ઈસવીસન 2021 હશે એ વાત નક્કી છે પરંતુ રસીકરણની શરૂઆત તો મકરના ગુરુમાં જ થશે ને એ આપણે ભૂલવું ના જોઈએ તો જતો ગુરુ પસાર થતો ગુરુ રાશિને છોડતો ગુરુ અવશ્યપણે તમારા માટે તમારી હેલ્થ માટે કોઈ લાભના સમાચાર આપશે એ વાત નિશ્ચિત છે બિલકુલ પંકજભાઈ તમે ખૂબ સુંદર વાત કરી ખૂબ જ અગત્યની બાબત હતી કે જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જે બાબત હતી કે મકરનો ગુરુ શું પ્રભાવ કરશે તો પંકજભાઈ તમે ખૂબ સારા સંકેત આપ્યા કે ડરવાની જરૂર નથી પણ દર્શક મિત્રો કીપ યોર સેલ્ફ હાઇજીન એન્ડ સ્ટે હેલ્ધી ઇમ્યુનિટી એ ટકાવી રાખવી પડશે એ પંકજભાઈનો ઇશારો હતો પંકજભાઈ એથી આપણે બીજી વાત કરીએ જે દર્શક મિત્રોનો જે ઇન્ટરેસ્ટ છે કે પોતાની જે રાશિઓ છે અલગ અલગ રાશિના જાતકો છે જે વ્યુઅર્સ છે આપણે એને આ મકરનો ગુરુ શું પ્રભાવ કરશે એની વાત કરીએ મગજભાઈ તો સૌથી પહેલાં આપણે મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકની વાત કરીએ તો રાશિચક્રના 12 રાશિના જાતકો માટે આપણે એમની આગાહીઓનું અભિયાન આદરીએ એ પહેલાં એક થોડીક સમજ લઈ લઈએ બિલકુલ કે 12 રાશિ બ્રહ્માંડમાં છે છેલ્લી રાશિ 12મી છે મીન રાશિ એનો માલિક ગુરુ છે વચ્ચે ધન રાશિ આવે 9મી રાશિ જેનો માલિક પણ ગુરુ ગુરુ મેષ રાશિનો માલિક મંગળ ગુરુનો મિત્ર છે પછી વૃષભ અને મિથુન કુદાવી પડે પછી કર્ક રાશિનો મિત્ર ગ્રહ ગુરુ છે ગજકેસરી યોગ કરે છે સિંહ રાશિનો માલિક સૂર્ય એ ગુરુનો પરમ મિત્ર છે પછી કન્યા તુલા રાશિ કુદાવી પડે વૃશ્ચિક રાશિનો માલિક મંગળ છે એનો મિત્ર ગુરુ મિત્ર છે ધન તો પોતાની જ છે મકર અને કુંભમાં સમ છે પણ મીનમાં પાછો ગુરુ એમાં સમ છે એમાં રમનો નશો છે બરાબર હવે આ વાત અહીં અટકાવી અને અશોકભાઈ જે વાત કરી કે ભાઈ મેષથી મીન રાશિના જાતકોના રાશિ ભવિષ્યની વાત એમાં એમણે મને કામગીરી સોંપી મેષથી મિથુન સુધી મેષ વૃષભ મિથુન તો મેષ વૃષભ મિથુન એક બેન ત્રણ બરોબર તો આ પ્રથમ રાશિ છે મેષ અ લ ઈ અક્ષરધારી જાતક અંગ્રેજી મેરીઝ એનો માલિક મંગળ રાશિચક્રની પ્રથમ રાશિ હવે આ રાશિના જાતકોના ગુરુના સંદર્ભમાં વિચાર કરીએ તો મકરનો ગુરુ તમારી રાશિથી 10મે આવશે જ્યાં સુધી 9મે હતો ત્યાં સુધી તમારા ભાગ્યસ્થાનમાં 20મી નવેમ્બરથી 10મે આવશે તમારા કર્મસ્થાનમાં આવશે મેષ રાશિના જાતકો અહીં એક માહિતી તમારી સમક્ષ એવી રજૂ કરીશ કે ગુરુ કેન્દ્રમાં સારો અહીં પાછો તમારી રાશિ ચક્રમાં ભાગ્યસ્થાનનો માલિક બને છે
પણ સાથે સાથે એ બે સ્થાનનો માલિક પણ બને છે, કારણ કે મેષ રાશિના 12મા સ્થાનમાં મીન રાશિ આવે અને ગુરુ ભાગ્યસ્થાનના માલિક સાથે વ્ય સ્થાનનો પણ માલિક બને એટલે મિશ્ર ફળ આવે. હવે મિશ્ર ફળ આપવાની અંદર ગુરુ ક્યાં ક્યાં આગો પાછો થાય, ભાગ્યસ્થાનનો માલિક જ્યારે મકર રાશિમાં કર્મસ્થાનમાં એટલે કે 10મા પિતૃસ્થાનમાં સ્વગૃહી શનિ સાથે જોડાય ત્યારે થોડોક રાશિબળ તો ગુમાવે જ છે, કારણ કે નીચમાં છે. પાછું જે એને સાથીદાર છે ભ્રમણ દરમિયાન એ શનિ છે, એના પર હાવી થાય છે. મેષ લગ્ન છે, અગર તો મેષનો ચંદ્ર છે ત્યાંથી કુંડળીનું મંડાણ કરીએ તો મેષ રાશિનો માલિક મંગળ થાય, મંગળ અને શનિ શત્રુ ગ્રહ છે. અને જે મિત્ર ગુરુ છે એ નબળો પડે છે. એટલે કે મેષ રાશિના જાતકો તમારી સાથે એક વાત ચોક્કસ કરીશ, કર્મ હોય વ્યવસાય હોય ધંધો હોય પિતાની વાત હોય કારકિર્દી હોય, તો આ તમામે તમામ શબ્દોમાં મેષ રાશિના જાતકો આ ગુરુ તમને ધાર્યું ફળ કદાચ ન આપે એપ્રિલ સુધી તો ચિંતા કરતા નહીં. ક્યાંક તમારો દીખતો ધંધો ધીમો પડે, ક્યાંક તમારી વ્યસ્તતા અને વ્યવસાય ધીમા પડે, ક્યાંક પિતાની તબિયત બગડી શકે, અગર તો કારકિર્દીમાં ચંદ્રક મેળવવા માટેની દોડમાં તમે કદાચ પાછળ રહી જાઓ. કર્મ તમારા ધીમી ગતિએ આગળ વધે, ગતિ ધીમી છે, કર્મ ખરાબ છે એવું નથી કહેતો, કર્મની ગતિ ધીમી પડે. ધારો કે તમારે એક કામ માર્ચના એન્ડ પહેલા પતાવવાનું હોય તો મકરના ગુરુના કારણે કદાચ એની ગતિ 5મી એપ્રિલ પછી સવળી પડે અને ઉન્નતિ પ્રગતિના દ્વાર ખુલે. મેં તમને કહ્યું પિતાની તબિયતનું ધ્યાન રાખજો, કારણ શનિ પણ ત્યાં છે જ ગુરુની સાથે. ધંધા વ્યવસાયમાં મંદી આવે ઓછો ચાલે, અગર નાનો સરખો લોસ આવે તો ચિંતા કરતા નહીં. કર્મની અંદર ક્યાંક તમને એવું લાગે કે આપણી સ્પીડ ઓછી છે તો એની પણ ચિંતા કરતા નહીં. નુકસાન નથી પણ સાથે સાથે મિશ્ર ગ્રહ ફળના કારણે કોઈ મોટો લાભ પણ નથી, કારણ કે મિશ્ર રાશિના જાતકો તમારા 10મા સ્થાનની અંદર તમારા ભાગ્યસ્થાનનો માલિક નીચ રાશિમાં આવતા શનિ સાથે જોડાતા આ મિશ્ર ફળ જે મેં અગાઉ કહ્યું એના માટે તૈયારી રાખજો. બિલકુલ રાશિ નંબર 2 કરીએ ને આપણે, બિલકુલ વૃષભ રાશિ, એને અંગ્રેજીમાં ટોરસ કહે છે, ગુજરાતીમાં એને આકડો કહે છે અને એનો માલિક શુક્ર છે. તો બહુ અક્ષરધારી જાતકો તમારી રાશિથી આ ગુરુનું ભ્રમણ ભાગ્યસ્થાનની અંદર થશે, પણ શનિ તો હશે થશે પણ પેલો શનિ હશે, પેલો શનિ બળવાન હશે ગુરુની બળ હશે. અલબત્ત જ્યારે જ્યારે ગોચર ભ્રમણમાં ગુરુ નવ પંચમ યોગમાં આવે ત્યારે લાભદાયી હોય છે એ વાત નક્કી, પરંતુ તમારો રાશિનો માલિક શુક્ર અને ગુરુ બંને વિરોધાભાસી ગુણ ધરાવતા છે. શુક્રમાં સંયમ નથી, ગુરુમાં નહીં નિયમ અને સંયમ બે છે. શુક્ર જ્ઞાની નથી, ગુરુ જ્ઞાની છે. શુક્ર ધાર્મિક નથી, ગુરુ ધાર્મિક છે. શુક્ર એશો આરામ છે, જ્યારે ગુરુ એ તો જ્ઞાનનો પ્રવાહ છે. એટલે આ થોડુંક વિરોધાભાસ, તમારી રાશિને નવ પંચમ યોગનું ધાર્યું ફળ ન આપે તો ગભરાતા નહીં. બનશે શું એ તમને સમજાવો, ક્યાંક તમને લાગશે કે હાથમાં આવેલી તક સરી ગઈ. મજબૂતાઈથી તમે તમારી તકને
પેલા માથાની આગળના વાળની જેમ પકડી રાખી છે. હું તમને ખબર પડશે કાં તો વીક છે ને હાથ સરકી જશે પાછા ટાળ હશે, બરોબર છે? એ પરિસ્થિતિનું નિર્માણ કદાચ તમારા માટે થઈ શકે, જાણે તક ગઈ તકદીર ગઈ એવો આભાસ અહેસાસ ક્યાંક થઈ શકે. પણ સાથે સાથે એ વાત બી કરીશું વૃષભ રાશિના જાતકો માટે કે આ મકરનો ગુરુ ક્યાંક તમારા પેલા વિઝા પાસપોર્ટ દરિયાઈ મુસાફરી જેવા કામો હોય, વિદેશ જવાના કામો હોય તેને થોડાક વેગવંતા બનાવશે. વિઝાની લાઈનમાં પીઝા ખાવાનો આનંદ મળશે. કોઈક એવી ઘટના ધારો કે અગાઉ બની ગઈ હોય તેનો ઉકેલ ધીરે ધીરે આવતો હોય એવો એક આભાસ થશે. પરંતુ મકર રાશિનો શનિ તમારા પાકિસ્તાનમાં ગુરુની સાથે હોવાના કારણે વૃષભ રાશિના જાતકો ચેતતા રહેવું તો જરૂરી છે, કારણ કે શનિ એ દંડનો કારક છે, ન્યાયનો કારક છે. અને ગુરુને ક્યાંક એના નિર્બળતાના કારણે દબાવી શકે છે. જો આપણે ગુરુનો વિચાર કરીએ પ્રિય વાચકો અરે દર્શકો, તો સાથે સાથે આપણે શનિનો પણ વિચાર કરવાનો જ છે. માફ કરજો, ન્યૂઝપેપરમાં લખવાના કારણે દર્શકોની જગ્યાએ વાચકો બની ગયું છે. મારા માટે તો વાચકો હોય દર્શકો હોય, પણ સૌથી મોટી વાત એ છે કે તમે તો તમે જ છો અને મારા વાલા છો. તો વૃષભ રાશિના જાતકો, આ એક સુઘટના હોવા છતાં પણ એનો ધાર્યો અણધાર્યો લાભ મેળવવામાં ક્યાંક તમારું ભાગ્ય બે કદમ પાછળ ચાલે અને બેકવર્ડ રમવાના કારણે કદાચ તમને ક્યાંક પ્રોબ્લેમ થઈ શકે એવું મારું માનવું છે. બટ ધીસ ઓલ અબાઉટ અપ ટુ 5th April 2020. પછી તો પછીનું ભવિષ્ય, પછી ક્યારેક વાત તો કરીશું જ ને આપણે. આપણે શોમાં સાથે મળવાનું છે, વાતો કરવાની છે. અત્યારથી શું કરવા, કંઈ ખરાબ નથી, બહુ સારું નથી એમ વાત કરી છે, એટલે ગભરાના નહીં. રાશિ નંબર 3, હવે તમારું રાશિપતિ તો ભૂત છે, તમે જેને કહી શકાય ને કે ખૂબ જ સૂક્ષ્મ ગણતરીબાજ, બુદ્ધિશાળી અને સાથે સાથે આગળના પ્લાનિંગમાં કંઈ ને કંઈ જેને કહેવાય ને કે વધુ પડતા લાંબા વિચારો કરીને કોઈનું સારું કરવું કે ખરાબ કરવું એ પ્લાનિંગ એ તમારો મૂળભૂત સ્વભાવ અને સંસ્કાર છે. હવે તમારી રાશિથી આ ગુરુ 8મે આવશે. 8મે ગુરુ જીવે આયુષ્ય પયા, એટલે કે 8મો ગુરુ ક્યાંક તમને તમારા આયુષ્ય માટે શંકા કુશંકા પેદા કરી શકે. સાથે સાથે શનિ તો છે જ, 8મું સ્થાન તમારું બગડે છે. પરંતુ આ શું જોયા પછી વિચારો પડી જવાની જરૂર નથી, કારણ કે મૂળભૂત રીતે મિથુન રાશિના જાતકો વધારે પડતા વિચારક હોવાના કારણે એ લોકો નેગેટિવ વધારે વિચારતા હોય છે. એટલે થાય શું, એક તો પેલો શનિ રાહુ 8મે ચાલતો હોય, રાહુ 12મે ચાલતો હોય, એટલે સારા કરતા ખરાબ વિચારો વધારે આવે. ટૂંકમાં આ ગુરુના ભ્રમણ દરમિયાન તમારે ચેતતા રહેવાનું જરૂરી લાગે છે. ક્યાંક હરસ, મસા, પાઇલ્સ, પેટની બીમારી, શારીરિક ફરિયાદો, નિરાશાઓ, નકારાત્મકતા, ખોટા વિચારો, આ બધું ક્યાંક ને ક્યાંક તમને તમારી સાથે અવળચંડાઈ કરશે. પનોતી પાછી ચાલે છે. હવે સારું બોલવું હોય તો જગ્યા નથી, અને ખરાબ બોલાઈ જાય તેના માટે માફી આપી દો અને માફ કરો, બરોબર છે? તો મિથુન રાશિના જાતકો, તમારે ગુપ્ત રોગોથી હરસ, મસા, પાઇલ્સ,
નાનો સરખો અકસ્માત એનાથી ચિંતા રહેવાનું છે, ખોટા વિચારોથી સાવધ રહેવાનું છે. પરંતુ સાથે સાથે એક અદ્ભુત વાત એ પણ છે કે અચાનક જ તમને કોઈ ધન પ્રાપ્તિ, છુપાયેલું ધન, વારસાઈ ધન તમને મળી શકે છે, લોટરી લાગી શકે છે, એ પણ તમને ફાયદો છે. એ સાથે સાથે ન ભૂલતા, અને હા એ તો કદાપી ન ભૂલતા કે ગ્રહો આવે છે જાય છે, જીવન લાંબુ છે. એટલે હું કહું છું, પણ આનંદ પિક્ચરનો ડાયલોગ છે ને, રાજેશ ખન્ના બોલે છે કે બાબુ મહાશય જિંદગી બડી હોવી ચાહીએ, લંબી નહીં. એટલે જિંદગીને ક્વોલિટી આપજો. જ્યોતિષી બોલે, ગ્રહો આવે ને જાય, પરંતુ તમારી નકારાત્મકતા વધારે આવી ન જાય અને તમે ચિંતામાં ન પડી જાઓ એ વધારે ધ્યાન રાખજો. આવો અશોકભાઈના હુકમનામા સાથે આગળ વધીએ. બિલકુલ પંકજભાઈ, આપણે મકરના ગુરુની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, ત્યારે અન્ય રાશિ જાતકોને પણ ખૂબ જ ઇંતજાર છે, પરંતુ એ સમયની પંકજભાઈ આપણે મર્યાદા છે. એટલે રાશિ જાતકોમાં આપણે આજે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોની ચર્ચા કરી છે કે મકરનો ગુરુ શું પ્રભાવ કરશે. બાકી રહેલા રાશિ જાતકોની આપણે આવતા એપિસોડમાં ચોક્કસપણે ચર્ચા કરીશું. પરંતુ શો આપણે સમાપ્ત કરતા પહેલા જે પ્રથા છે આપણી, સીપ ઓફ ટીપ લઈને કાર્યક્રમ સમાપ્ત કરીએ. સીપ ઓફ ટીપ આજની ટીપ તમારા માટે, તમારા કુટુંબની અંદર કોઈ અસાધ્ય રોગથી પીડાતું હોય તો એના રૂમની અંદર સવારે કપૂર અને મીઠા ફટાકડી સાથેનું પોતું મારો, સાંજે કપૂર અને ગુગળનો ધૂપ કરો અને 24 કલાક એક ચાંદીના કટોરાની અંદર કેસરની 2 12 કે પત્તી જે કંઈ કહેવાતું હોય, સ્ટીક ઓફ સેફ્રોન એ 2 અંદર પલાળીને રાખો, સાથે થોડું ચંદન અને હળદર પણ એમાં મિશ્રિત કરો, ખાટલાના મધ્ય ભાગમાં રાખો. આટલી વાત ધ્યાનમાં રાખજો, શક્ય છે કે અસાધ્ય રોગથી પીડાતા રોગીના કષ્ટમાં ઘટાડો થઈ શકે છે. પંકજભાઈ ખરેખર આપની મૂલ્યવાન અને અસરકારક ટીપ સાથે આપણા દર્શક મિત્રોને ચોક્કસપણે ફાયદો કરશે. દર્શક મિત્રો, જ્યોતિષ અને વિજ્ઞાનની ઘણી રસપ્રદ વાતો સાથે આવતા એપિસોડમાં ફરીથી મકરના ગુરુને લઈને બાકી રહેલા રાશિ જાતકોની આપણે જે પ્રભાવ છે એની પંકજભાઈ સાથે ચર્ચા કરીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ શાસ્ત્ર એ વહેમનું શાસ્ત્ર નથી, પરંતુ રહેમનું શાસ્ત્ર છે. જીવનમાં ઘણી વાર સમસ્યાઓ એટલી મોટી વધી નથી જેટલી આપણે બનાવી છે. આપ આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મ કુંડળીની માહિતી સહિત વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં.